અસ્સલામુ અલૈકુમ બાળકો, ધોરણ બે, તારીખ 20/3/2021. તો ધોરણ બેમાં આપણા રિવિઝનમાં પાર્ટ 20મો આયા હોસ્પિટલ. તો તમે જોઈ હશે, દવાખાનું કહેવાય એને. તો તમે હોસ્પિટલની મુલાકાત કોઈ દિવસ લીધી હશે ને ના લીધી હોય તો લેજો, બરાબર. જુઓ, અહીંયા આપણને હોસ્પિટલનું ચિત્ર આપેલું છે. ચિત્ર જોવાનું, ડૉક્ટર છે, નર્સ છે, દર્દીઓ છે, દર્દીઓના સગા સાથે બેઠેલા છે. આ રીતે અહીંયા આપણને હોસ્પિટલનું ચિત્ર આપેલું છે. ચિત્ર જોવાનું અને સમજવાનું કે હોસ્પિટલનું સાચકમાં હોસ્પિટલ કેવી હોય છે. તો જુઓ, આપણને અહીંયા ડૉક્ટર છે તે દર્દીની તપાસ કરી રહ્યા છે અને એમની સાથે નર્સ ઊભેલા દેખાય છે. બીજા નર્સ એક દર્દીને દવા આપી રહ્યા છે. પછી ત્રીજા દર્દી સાથે એમના સગા બેઠેલા છે. એની સામે પણ દર્દી સાથે એમના સગા બેઠેલા હોય છે. પછી વ્હીલચેર હોય છે, કોઈ દર્દીથી ચાલી શકાતું ન હોય તો એમને વ્હીલચેરમાં બેસાડીને લઈ જવામાં આવે છે. આ રીતે આપણને અહીંયા હોસ્પિટલનું ચિત્ર આપેલું હોય છે. હોસ્પિટલમાં આપણના દર્દી સાથે એક જ સગાને રહેવા દે છે, બીજા વધારેના સગા હોય છે એમને હોસ્પિટલની બહાર મોકલી દે છે. એટલે અહીંયા આપણે હોસ્પિટલનું ચિત્ર જોવાનું અને સમજવાનું કે હોસ્પિટલમાં કેવું હોય છે, બરાબર. તો હોસ્પિટલમાં ડૉક્ટરો હોય છે, નર્સ હોય છે, દર્દીઓની સારવાર કરવામાં આવે છે, દર્દીઓને સાજા કરવામાં આવે છે, ત્યાં બીમાર વ્યક્તિઓનો ઈલાજ કરવામાં આવે છે હોસ્પિટલમાં, બરાબર. તો નર્સો પણ દર્દીઓની સેવા કરે છે, ડૉક્ટર પણ દર્દીઓની સેવા કરે છે, અને જે દર્દીથી ન ચાલી શકાતો હોય એમને વ્હીલચેરમાં બેસાડવામાં આવે છે. આ રીતે હોસ્પિટલનું ચિત્ર આપેલું છે. અને હોસ્પિટલમાં આવું જ હોય છે કે આપણે બીમાર થઈએ તો આપણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, બોટલ ચડાવવામાં આવે છે, ઇન્જેક્શન મારવામાં આવે છે. એ રીતે ડૉક્ટર આપણી સેવા કરે છે અને આપણને સાજા કરે છે. તો જુઓ, આપણે એનું સ્વાધ્યાય જોઈશું, બરાબર. તો જુઓ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. જુઓ, અહીંયા ચિત્રમાં તમને નર્સ એટલે કે પરિચારિકાનો ગણવેશ કેવા રંગનો હોય છે? સફેદ રંગનો હોય છે, બરાબર. જે નર્સ હોય છે એમના કપડાં કેવા રંગના પહેરે છે? એ લોકો એમનો ગણવેશ તો સફેદ રંગનો હોય છે. પછી જે ડૉક્ટર છે એ તાવ માપવા માટે શાનો ઉપયોગ કરે છે? તો થર્મોમીટરનો ઉપયોગ કરે છે. પછી આપણે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા હોય છે તો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે હોસ્પિટલમાં આપણને ઘણી બધી સુવિધા મળી રહે છે. તો જુઓ, એનું સ્વાધ્યાય જોઈશું આપણે. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. આપણે હોસ્પિટલનું ચિત્ર જોઈને સમજીને એનું સ્વાધ્યાય લખવાનું છે. તો જુઓ, આપણે બીમાર પડીએ તો કોની પાસે જઈએ છીએ? શિક્ષક પાસે કે ડૉક્ટર પાસે? તો આપણે બીમાર પડીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર આપણો ઈલાજ કરે છે, આપણને ઇન્જેક્શન મારે, દવા આપે, સિરપની બોટલ આપે. આ રીતે ડૉક્ટર આપણી સેવા કરે છે. તો આપણે બીમાર પડીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. પછી નર્સ એટલે કે પરિચારિકાનો ગણવેશ ખાલી જગ્યા રંગનો હોય છે. તો કેવા રંગનો હોય છે? સફેદ રંગનો હોય છે, બરાબર. પછી દર્દીની સારવાર ખાલી જગ્યા કરે છે. તો દર્દીની સારવાર કોણ કરે છે? ડૉક્ટર કરે છે, બરાબર. દર્દીની સારવાર ડૉક્ટર કરે છે. પૈડાવાળી ખુરશી ખાલી જગ્યાને લાવવા લઈ જવા વપરાય છે. તો જુઓ, જે વ્હીલચેર દેખાય છે એને પૈડાવાળી ખુરશી કહેવાય, બરાબર. પૈડાવાળી ખુરશી તમને ચિત્રમાં દેખાય છે તો એ દર્દીને લાવવા લઈ જવા માટે વપરાય છે. કોઈ દર્દીથી ચાલી ન શકાતું હોય, કોઈ દર્દીથી ઊભું ન રહેવાતું હોય તો એ પૈડાવાળી ખુરશી દર્દીને લાવવા લઈ જવા માટે વપરાય છે. એને વ્હીલચેર કહેવાય. શું કહેવાય? પૈડાવાળી ખુરશી ગુજરાતીમાં કહેવાય ને ઇંગ્લિશમાં એને વ્હીલચેર કહેવાય. તો પૈડાવાળી ખુરશી દર્દીને લાવવા લઈ જવા વપરાય છે. પછી જુઓ, તાવ માપવા માટે ખાલી જગ્યા વપરાય. તો તાવ માપવા માટે ડૉક્ટર શું વાપરે છે? ઇન્જેક્શન કે થર્મોમીટર? તો થર્મોમીટર વાપરે છે. શું વાપરે છે? તાવ માપવા માટે થર્મોમીટર વપરાય છે. પછી જુઓ, 6 નંબરનો દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો કોઈ દર્દી વધુ બીમાર હોય તો એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ આવે છે અને દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે
એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. બરાબર, પછી જુઓ સાચા ખોટા કરવાના છે. આપણે હોસ્પિટલમાં શાંતિ જાળવવી જોઈએ, તો સાચું વિધાન, આપણે હંમેશા હોસ્પિટલમાં શાંતિ જાળવવી જોઈએ. હોસ્પિટલમાં અવાજ કરાય નહીં. બીજા દર્દીઓ બીમાર હોય, એમને અવાજ ન ગમતો હોય, એટલા માટે આપણે હોસ્પિટલમાં શાંતિ જાળવવી જોઈએ. પછી બે નંબરનું આ વિધાન સાચું આવશે. બરાબર, પછી બે નંબરનું વિધાન, શિક્ષક આપણને દવા આપે છે. તો આપણે શાળામાં ભણવા જઈએ છીએ તો શું શિક્ષક આપણને દવા આપે છે? ના, ડૉક્ટર આપણને દવા આપે છે, શિક્ષક આપણને દવા આપતા નથી. આ વિધાન ખોટું છે. પછી ત્રણ નંબરનું વિધાન, હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપ વપરાય છે. તો આ વિધાન સાચું છે, હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપ વપરાય છે. આંખ દુખતી હોય તો દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ. તો આપણને આંખ દુખતી હોય તો દાંતના ડૉક્ટર પાસે ન જવાય, આંખ દુખતી હોય તો આંખના જ ડૉક્ટર પાસે જવું જોઈએ, દાંતના ડૉક્ટર પાસે ન જવાય. તો વિધાન ખોટું છે. પાંચ નંબરનું, આપણે માંદા પડીએ ત્યારે મંદિરે જઈએ છીએ. આપણે માંદા પડીએ ત્યારે આપણે હોસ્પિટલમાં જઈએ છીએ, દવાખાનામાં જઈએ છીએ. આ વિધાન ખોટું છે. ઉજાગરા કરીએ તો માંદા પડાય, સાચી વાત. આપણે ઉજાગરા કરીએ તો આપણે બીમાર પડી શકીએ છીએ. બરાબર, આપણને ઉજાગરા કર્યા હોય, રાત્રે આપણને પૂરતી ઊંઘ ન મળે તો આપણે બીમાર થઈ જઈએ છીએ. એટલા માટે ઉજાગરા કરીએ તો માંદા પડાય. આ રીતે આપણા પાર્ટ 20 હોસ્પિટલનું રિવિઝન પણ અહીંયા પૂરું થયું છે. તમારે હોસ્પિટલનું ચિત્ર જોવાનું અને સમજવાનું કે હોસ્પિટલમાં શું હોય છે, ડૉક્ટર હોય છે, દર્દી હોય છે, ડૉક્ટર દર્દીની સારવાર કરે છે, નર્સ પણ દર્દીની સારવાર કરે છે. બરાબર, તો જુઓ અહીંયા તમારે સ્વાધ્યાય પેજ નંબર 40 ઉપરનું રિવિઝન મારીને નોટમાં આખું સ્વાધ્યાય લખવાનું. પ્રશ્ન 1 ખાલી જગ્યા છે, પ્રશ્ન 2 ખરા ખોટા છે. તો પેજ નંબર 40 ઉપર તમારે રિવિઝન મારીને આખું સ્વાધ્યાય નોટમાં લખવાનું. એ તમારું આજનું લેસન છે. ફરી બીજું શીખીશું. અલ્લાહ હાફિઝ.